નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે કીટક મિત્રોની વાત કરવાની છે તો ખેડૂત મિત્રો આપણા ખેતરમાં આપણને બે પ્રકારના કીટકો જોવા મળે છે એક તો કીટકો આપણને ફાયદા કરતા હોય છે અને એક તો કીટકો આપણને નુકસાન કરતા હોય છે તો આપણને ફાયદા કરતા કીટકોની આ વિડીયોની અંદર વાત કરવાની છે તો તમે અમારો વિડીયો અંત સુધી નવા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણે આગળના વિડીયોમાં નેમા શક્તિની વાત કરવાની છે તો ને શક્તિ શું છે તેના શું શું ઉપયોગો છે તે કઈ રીતના કામ કરે છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આગળનો વિડીયો લેવાનો છે તો તમે તે વિડીયો જોવાનું ના ભૂલતા ખાસ વાત ખેડૂત મિત્રો કાલે આપણે પાંચ કીટક મિત્રોનો વિડીયો બનાવેલો છે જો ખેડૂત મિત્રો તમે તે વિડીયો ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે અથવા તો વિડિયાના અંતમાં આપણે તે વિડીયો મૂકેલો છે તેને ઉપર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકશો તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં આપણે ટાઈગર બીટલની વાત કરીએ તો આ ટાઈગર બીટલ ઘણા બધા અલગ અલગ પ્રકારના જોવા મળે છે તેના રંગ પણ અલગ અલગ હોય છે અને કદ પણ અલગ અલગ હોય છે ટાઈગર બીટલ એ ઈયળ અને પોચા પોચાચરીરવાળા કીટકોને ખાવાનું કામ કરે છે જ્યારે મગફળીમાં લશ્કરી ઈયળ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે ત્યારે આ કીટક તેના ઈયળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેથી આ ટાઈગર બીટલ પણ ઉપયોગી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ટાઈકોગ્રામ ભમરી આ ભમરી કદમા સાવ નાની હોય છે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કદમાશાવ નાની હોય છે પણ તેનું કામ બહુ મોટું હોય છે તો જોઈએ ચાલો એનું શું કામ છે તો ખેડૂત મિત્રો આપણા ખેતરની અંદર જો ટાઈકોરમ ભમરી હોય તો મોલો મચ્છી અથવા તો કોઈપણ જીવાતના ઈંડા હોય તેની અંદર પોતાના ઈંડા મૂકી અને ત્યાર પછી તે બચાવમાં પરિવર્તે છે અને જે ઈંડા હોય તેનું ભક્ષણ કરે છે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાણિયાની વાત કરીએ તો વાણિયાએ ચોમાસાની સિઝનમાં વરસાદ ગયા બાદ ખૂબ જ જોવા મળે છે તે આપણી આસપાસના મચ્છરો માખી અને સૂચિયા પ્રકારની જીવાતો જે હવામાં ઉડી શકે તેવા તમામ પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરે છે ત્યાર પછી છેલ્લા કીટક મિત્રની વાત કરીએ તો કાળો કોશી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કાળો કોશી બધાએ જોયો હશે જે આપણા ખેતરમાં નાના મોટા જે કીટકો જોવા મળે છે તેને ખાવાનું કામ કરે છે તેથી આ પક્ષી આપણને ખૂબ જ ઉપયોગી જોવા મળે છે તો ખેડૂત મિત્રો આવા કીટક મિત્રો અથવા તો આવા પક્ષીઓ જોવા મળે તો તેનો કોઈપણ દવાનો છંટકાવ કરવો જોઈએ નહીં અથવા તો આપણે તેનું રક્ષણ કરવું જોઈએ તો ખેડૂત મિત્રો આ પણ કીટક મિત્ર છે જે આપણને ખૂબ જ ઉપયોગી છે